ઉઘાડ થાય છે કોઈની અસર નથી આવી અહીંયા કોઈ બેઠો નથી હું એકલો જ ગુરુની સામે બેઠો છું મારા ગુરુ પૂછે મારે ખુલીને જવાબ આપવાનો છે આજુબાજુ કોણ બેઠું છે મારે નથી જોવા આપનો નંબર 4 માં થી ક્યાં મને ઓછું સંભળાય કબૂલ હકીકત છે ને તમે બોલો કે ન બોલો મને ખબર છે અને જે છે તે હું તમારો તિરસ્કાર નથી કરતો મારી કાંતિ સંસારનું સ્વરૂપ જ આ છે એમાંથી લાયક જીવો તમારે બચાવી લેવાના છે અને તમે લાયક છો એટલે તો તમને આ ભગવાનની વાણી સાંભળવાનું ગમે છે એટલે મારો પ્રયાસ એ છે કે તમે તમારી જાતની વાસ્તવિક સ્થિતિ અંદરની વાસ્તવિક વિચિત્રતા એને ઓળખો ભાગ્યશાળી કે મારો નંબર આ ચારમાંથી અધમાં ધમમાં આવે છે કારણ કે આજ સુધીમાં જેના સપોર્ટથી હું ઉપર આવ્યો છું ને એ પણ વ્યક્તિ પ્રત્યે મને જો ઈર્ષ્યા જાગે ને એને મારું કશું ન બગાડ્યું હોય તોય એને બગાડ બદનામ કરવાનો કે પટકવાનો વિચાર મને મનમાં આવી જાય છે જેના સપોર્ટથી હું ઊંચે આવ્યો છું એ પણ વ્યક્તિ એની વાહવા જો મારા કરતા વધારે થઈ જાય અને એની પાછળ જો હું ધંકાઈ જતો હોઉં એને વિચારાય મારું કશું જ નથી બગાડ્યું વિચારો પવિત્ર વ્યક્તિ છે પણ એની વાહવામાં મારું નામ ધંકાઈ જતું હોય તો કેમ કરીને એને પછાડવો આ વિચારો મારી રગરગની અંદર વ્યાપી ગયેલા છે બરાબર છે કારણ કે આ પ્રભુના સેવક તરીકે જાતને ઓળખાવવાની મારી પાસે કોઈ લાયકાત પણ નિરાશ થવાની કોઈ જરૂર જાગ્યા ત્યારથી સવાર હવે આજથી સુધારો આજે મનમાં અહીંયા જાજમ ઉપર બેઠા બેઠા ગાંઠવા લાગી છે મારે કોઈનું બગાડવું નથી બસ મારા નસીબથી મારા પુણ્યથી મને જે મળશે એમાં હું સંતોષ માનીશ પણ કોઈનું ખરાબ મારે મનથી પણ ઈચ્છવું નથી આજ સુધી ઘણાના માટે આવા કાલા કામ કર્યા છે અને કાલા વિચારો કર્યા છે પણ આજે પ્રભુના ચરણમાં સંકલ્પ મૂકી દઉં છું કે પ્રભુ હવે આવો પાકો મારા જીવનમાં નહીં કરું અમારા ગુરુદેવ ભદંકર કૃષ્ણજી મહારાજ કહેતા કે આ જગતની અંદર પુણ્ય પેદા કરવાનો શ્રેષ્ઠ માર્ગ કયો બોલો પુણ્ય પ્રાપ્ત કરવાનો મજાનો રાજમાર્ગ કયો ખબર છે બીજાની સફળતા જોઈને બીજાનો ઉત્કર્ષ જોઈને બીજાની પ્રગતિ જોઈ જોઈને હરખ અનુભવો રાજી તો બહુ સરસ એ આત્મા વેલસેટ થઈ ગયો બસ એ સુખી થઈ ગયો એની વાહવા થઈ ગઈ એ ખૂબ આગળ વધ્યો કોઈનો એ ઉત્કર્ષ જુઓ ને એટલે હૈયામાં તમારે કરવાનું કઈ નથી માત્ર હૈયામાં રાજીપાનો અનુભવ કરો કોઈકનો ઉત્કર્ષ જોઈ ને મને હૈયામાં આનંદ થાય છે બસ સારું થયું એ માણસ સફળ થઈ ગયો ને એ માણસ શ્રીમંત થઈ ગયો ને એ માણસ કહેવાની એને સત્તા મળી ગઈ ને એ માણસ ની વાહવા થઈ ગઈ મને જોઉં ને આનંદ થાય છે સારું જોયું એનું તો જીવન સુખમય થઈ ગયું ને બસ એ જોઈ જોઈ ને મને ભૈયામાં આનંદ અનુભવાય છે આવી સાહજિક ભૂમિકા જેના આત્માની અંદરમાં ભાગ્યશાળી નિર્માણ પામે મારા સર્વજ્ઞ પ્રભુ એમ કે છે એને આમ કહેવાય કે ઝડપથી પુણ્યનો પ્રકાશ વૃદ્ધિ પામે છે તમને આર્થિક રીતે તમે આમ કહેવાય ને ક્યાંક ફસાયેલા છો કેટલાક એવા છે જેને ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ તકલીફ પડે છે તમે આર્થિક રીતે કંગાળ કે કમજોર છો કઈ વાંધો નહીં આ દુનિયામાં જેટલા શ્રીમંતો છે ને એ બધાને જોઈને તું હરખનો અનુભવ કર ઈર્ષ્યા નહીં કર તું ઈર્ષ્યા નહીં કર અનુમોદ ના કર રાજી થા સારું છે ભલે હું દુખી રહ્યો આટલા લોકો તો સુખી છે ને એ તો મજા કરે છે ને એમની મજા જોઈને મને આનંદ આવે છે આમાં અધ્યાત્મની વાત નથી મારા જેવા આધ્યાત્મિક સાધુ હશે ને એ તો એમ કહેશે કે આ મજા પણ મારનારી છે આ મજા પણ ધર્મ ઉડાવીને સંસારમાં રખડાવનારી છે અમારું લેવલ જુદું છે હું અમારા લેવલની ચર્ચા અત્યારે નથી કરતો અત્યારે તમારા લેવલની વાત કરું છું તમારા જીવનમાં જો પુણ્ય વધારવું હોય આજ સુધી લગભગ કોકની સફળતાઓ જોઈને
અંદર માં મળ્યા છી આ મૂળ લોહીમાં ભળી ગયેલી પ્રકૃતિ છે બરાબર છે આજ સુધી કોઈ કની કેવાને સફળતા ઉભરી કોકનો ઉત્કર્ષ જોયો કોકનો અભ્યુદય જોયો એ જોઈ જોઈ અંદર ભૂબળી સાલ માર્કરના આગળ નીકળી ગયો હું રહી ગયો હવે એની બાબત એની જ બોલતો અલગ મારી તો કોઈ કિંમત જ નહીં બીજાની વાહવા કે સફળતા જોઈને લગભગ લગભગ ભાગ્યશાળી આપણે બળતા રહ્યા છીએ ગુરુદેવ કહેતા પુણ્ય પ્રકાશ વધારવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો એટલા જ માટે ભગવાન પણ તીર્થંકર કેમ બન્યા શિવ વસ્તુ બરાબર સ્વામી જીવ કરુ શાસન રસી રહે શાબ્દિક રીતે બરાબર પણ એ શબ્દની પાછળ છુપાયેલું રહસ્ય એ હતું કે ભગવાન જગત આખાના ઉત્કર્ષને ઈચ્છતા જગત આખાનું કલ્યાણ એટલે કે જગત આખાનો ઉત્કર્ષ જગત આખાનો અભ્યુદય બધાની પ્રગતિ બધાનો વિકાસ ઈચ્છતા હતા અને માટે ભગવાનને તીર્થંકર નામ કર્મ બની ગઈ બીજાનું ભલું ઈચ્છે બીજાની પ્રગતિ જોઈને રાજી થાય એને કોઈ પણ જાતનો ઉતાપ કર્યા વિના કોઈ પણ જાતની આરાધના કર્યા વિના કોઈ પણ જાતના રૂપિયા ખર્ચીને પુણ્ય કર્યા વિના માત્ર બીજાનો વિકાસ જોઈને રાજી થવા માત્રથી પ્રકૃષ્ટ પુણ્યનો અસંચય એને થઈ ગયા વગર પૈસાનો વગર તપ કર્યાનો વગર ઉજાગરાનો આ રાજમાર્ગ છે રાજી થવાનું એના પુણ્યથી સફળ થયો છે તારે ખાલી રાજી થઈને પુણ્ય કમાવાનું છે એ જે સફળ થયો છે એના પુણ્યથી સફળ થયો અને એનું પુણ્ય પ્રકૃષ્ટ છે ને તું ગમે તેટલો બોલે ને તો એને ફરક નથી પડતો ખાલી ખાલી બોલી તું તારા આત્માનું શું કામ બગાડે છે સમજાય છે આજે અહીંયા કાઢવાનું સાહેબ અનાદિના સંસ્કાર છે હજુ હજુ પણ મને થઈ જશે ત્યારે બીજાની પ્રગતિ જોઈને બળતરા થશે પણ ખરી એનો વિશેષ થયો આ કુદરતનો નિયમ છે હું કે ટીકા નથી કરતો પણ એટલા માટે બહેનોનો શબ્દો ચાક કર્યો કે એમને વિશેષથી મારે સાવધાન કરવાના છે પ્રકૃતિગત કેટલાક દોષો હોય છે પુરુષ માણસને સામાન્ય ત્રયા અહંકાર ખૂબ સતાવે પ્રકૃતિગત દોષ એમને કઈ ખોટું ના લાગે એટલે આપણું કહી દીધું પુરુષ માણસને પ્રધાન રૂપે અહંકાર સતાવે કુદરતનો નિયમ છે શારીરિક રચનાઓની સાથે સંકળાયેલી આ વિકૃતિઓની વ્યવસ્થા છે પુરુષ માણસને બહુધા અહંકાર વધારે સતાવે સ્ત્રી વ્યક્તિઓને બહુધા ઈર્ષ્યા વધારે છે સમજાય છે તો અત્યારે જ્યારે ઈર્ષ્યા નામના દોષ ધ્યાન આવે બહેનોનું નામ એટલા પાકી લીધું કે બહેનો અંદરથી સાવધાન થઈ ગયા ખરી વાત છે આપણને આવું બને જ છે અહીંયા આગળ બધી સામણોમાં કહેવાય મેં સાધ્વીજી મહારાજ કોઈ બે માનો તો બે કે ત્રણ સામણ હોય એક સામણને આગળ કરે ને બીજી સામણને ખોટું લાગે ઈર્ષ્યા છે તો એ વાત એનું પુણ્ય છે તો મહારાજ સાહેબ એને યાદ કર્યા કેવી પુણ્યશાળી બેન છે ધન્યવાદ છે ગયા જન્મનું પુણ્ય કરીને આવી છે તો ગુરુ મહારાજને એને આશીર્વાદ મળે છે બધી બહેનો એમને બોલાવે છે તે પુણ્યશાળી છે વાહ ધન્યવાદ છે ગયા જન્મમાં એને પુણ્ય કર્યું હશે એમ કરીને રાજી થાવ તો તમારું પાપ મળી જશે પાપ મળી જશે બીજાના ઉત્કર્ષને જોઈને રાજી થાવ તો તમારું પાપ મળી જશે સમજાય છે અને પુણ્યનો પ્રકૃષ્ટ સંચય થાય મફતમાં પુણ્ય કમાવાનું છે અને એટલે પરોપકાર કરવો ફરીને તો ભગવાન પણ તીર્થંકર નામ કર્મ બંધાવ્યું એ બીજાના અભ્યુદયની કામનાના કારણે 400 ઉપવાસ કરવાના કારણે ભગવાનને તીર્થંકર નામ કર્મ નથી બંધાવ્યું 400 ઉપવાસ કરવાના કારણે તીર્થંકર નામ કર્મ નથી બંધાવ્યું પણ બીજાનો અભ્યુદય ઈચ્છવાના કારણે પ્રભુને તીર્થંકર નામ કર્મ બંધાવ્યું છે એટલે આજથી આ સાધના છે સાધના રાતોરાત ફળીભૂત ના થઈ જાય પણ આજે સંકલ્પનું અંદર બીજા ધ્યાન કરો મનને રોજ કહેવાય ને આ વિચારોથી વાસિત કરવા રૂપે વિચારોના પાણીનું સિંચન આત્માની ઉપર રેડતા રહો ધીરે 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 અંદરની પરિણતિ કેળવાતી જશે એટલે બીજાના ભલાને ઈચ્છવું એ પ્રકૃષ્ટ બીજાનો ઉત્કર્ષ જોઈને રાજી થવું એ પ્રકૃષ્ટ પુણ્યની પ્રાપ્તિનો રાજમાર્ગ છે અને બીજાનો ઉત્કર્ષ જોઈને બળવું ભગવાન કહે છે એ બળવાથી બધું જ તમારું આજ સુધીમાં સંચિત કરેલું પુણ્ય છે ને બળવા માંગે છે
સમજો કે હવે તમારા પુણ્ય પરવાર્યા છે, હવે તમારી અધોગતિ ચાલુ થઈ ગઈ છે, આ પુણ્ય ધીરે ધીરે મળી જશે ને, એટલે તમે સમાજની અંદર માં થૂથુ થવા તરફ આગળ વધી રહ્યા છો. મારી મહેનત થી કે મારા સપોર્ટ થી દુનિયા આગળ નથી ચાલતી, સૌ સૌના પુણ્ય ચાલે છે, એમાં મારે બળવાથી મને શું ફાયદો? એટલે પેલા તો બળતરા ને આ વિચાર દ્વારા ઘટાડવી અને ત્યાર પછી એની અનુમોદના કરવી. સારું છે, પુણ્યશાળી છે, તો સુખી થઈ ગયો ને, ભલે હું સુખી નથી એ તો થઈ ગયો ને, બસ એક જીવ તો બચી ગયો ને એ તો સુખી થઈ ગયો ને, એનો મને હૈયામાં આનંદ છે. આ ધારાથી પ્રકૃષ્ટ પુણ્ય ચાલીએ આગળ. ભગવાને જીવ માત્રના કલ્યાણની ભાવના કરી હતી. ભગવાનને હતું કે આ દુનિયામાં સુખો અસલી પણ હોય અને નકલી પણ હોય, બધું જ અસલી નકલી હોય, સોનું પણ અસલી હોય અને નકલી સોનું હોય, હીરો પણ અસલી હોય ને હીરો પણ નકલી હોય, દવા પણ અસલી હોય ને દવા પણ નકલી હોય, ભોજન પણ અસલી હોય ને ભોજન પણ નકલી હોય ને, માણસ પણ અસલી હોય ને માણસ પણ નકલી હોય. આપણે કેવા અસલી માણસો કે નકલી માણસો? આપણે કેવા અસલી માણસો કે નકલી માણસો? સાહેબ વ્યાખ્યા શું, અસલી કોને કેવા નકલી કોને કેવા બતાવું બોલો ને પૂછો. જેનામાં માનવતાના ગુણો પ્રગટ્યા હોય એ અસલી માણસ કહેવાય, અને જેનામાં માનવતાના ગુણોનું દેવાળું ફૂંકાયેલું હોય અને છતાં માણસના કોળિયામાં જીવતો હોય તો એને નકલી માણસ કહેવાય. આપણે કેવા અસલી? તમે ધન્યવાદ, મને ખબર તો નથી, ઓળખતો નથી. હકીકતમાં તમે અસલી માણસ હોય ને તો હું તમને ધન્યવાદ આપું છું, કારણ કે અસલી માણસોથી જ આ ધરતી છે ને આજે જીવંત છે. સમજાય છે? એટલે ભગવાને જોયું આ જગતમાં સુખ પણ બે પ્રકારના, અસલી સુખો અને નકલી સુખ. જે સમજદાર હોય ને, ચલણ પણ રૂપિયાનું ચલણ, અસલી ચલણ અને નકલી ચલણ, હોશિયાર માણસ હોય એ અસલી અને નકલીના ભેદને પારખી લે, એ ક્યારે નકલી ચલણમાં ઘોળવાઈ નહીં જાય. અને જે મૂર્ખ હોય ને, જાજી હો સમજ હોય ને, એ નકલી ચલણમાં ખોવાઈ જાય, ભૂલો પડી જાય, એમાં જ અટવાઈ જાય. બરાબર છે? હોશિયાર હોય એ નકલીમાં ક્યારેય ના અટવાય, મૂર્ખ હોય નકલીમાં અટવાઈ જાય. બરાબર ને? સંસાર સુખોની બાબતમાં પણ એવું છે, જે ડાયો માણસ હોય છે એ નકલી સુખોમાં ક્યારેય અટવાતો નથી, અસલી સુખને પસંદ કરે છે, અને જે મૂર્ખ હોય એ નકલી સુખમાં અટવાય. નકલી કોને કહેવાય? નકલી સુખ કોને કહેવાય? દેખાવમાં અસલીમાં નકલીમાં દેખી તો ફરક શું હોય? અસલી ચલણ અને નકલી ચલણમાં દેખાવમાં દેખી તો ફરક શું હોય? અમે પણ ખુશીમાં રહીએ ને દેખીતી રીતે તમે ખુશીમાં રહો. આમ મોઢા ઉપર ખુશી જુઓ ને ત્યારે તો બેમાંથી એક એવા પકડાય નહીં કે આમાં દુખી કોણ છે કે ખરેખર સાચો સુખી કોણ છે, ખબર જ ના પડી. પણ જયારે એના લક્ષણો તપાસો ને ત્યારે ખ્યાલ આવે કે અસલી સુખમાં રહે છે કે નકલી સુખમાં રહે છે. એટલે ભગવાને અસલી અને નકલીની ભેદરેખા કરી દીધી. જે સુખ પરાવલંબી હોય, ઉદગલના આધાર ઉપર ટકરાવું હોય તે નકલી, અને જે સુખ સ્વાધીન હોય તે અસલી. જે સુખ આવ્યા પછી ચાલ્યું જવાનું હોય એ નકલી, અને જે સુખ આવ્યા પછી કાયમ ટકી શકતું હોય તે અસલી. જે સુખ સંકલેશો પેદા કરાવે તે નકલી, અને જે સુખ સમાધિમાં વધારો કરે તે અસલી. એમાં આનંદ તો હોય, પણ અસલી સુખની આ લાક્ષણિકતા છે એ ક્યારે અસમાધિ પેદા ન કરાવે, અને નકલી સુખો છે તમને અસમાધિ પેદા કરાવ્યા વગર ના રહે. તમારા સુખો તમને અસમાધિ અને સંકલેશ કરાવનારા કે તમારા સુખો તમને સમાધિ આપનારા?
संकलेश करा संकलेश करावे मेरे भी पहला पर तृष्णा की भरा ये सतत चित्तमा व्याकुलता मेरे भी पहला पर चित्तमा सतत मेलवा माटे की तृष्णा ना कारण व्याकुलता व्यथा वेदना होती मल्या पक्षी एनी लालसावा क्षणभर आम केवाय ने गलगलिया भले थई जाय પણ કોઈ ચોરી ન જાય કોઈ જોઈ ન જાય ક્યાંય પકડાઈ ન જવાય એનો સતત ભૈયામાં ફફડાટ હોય છે અવ્યક્ત મનમાં આજે છે ને મૂળ હોય ને એટલે ઉપરના કહેવાય ને બાહ્ય મન ઉપર એની અસર ન દેખાય પણ અંતર મનમાં તો તમે બધા અંતરથી બેચેન છો ક્યાંય પકડાઈ ન જવાય ક્યાંય ફસાઈ ન જવાય ક્યાં કહેવાય ને આના કારણે આપણે તકલીફમાં મુકાઈ ન જોઈએ સતત મેળવ્યા પછી પણ તમે અંદરથી ક્યાંક ને ક્યાંક તો કહેવાય ને વ્યથિત છો જ અને ચાલ્યું ગયા પછી ગયાની વિરહની વેદના પહેલાય વેદના મળે ત્યારે વેદના અને પાછળે વેદના તો જેની સાથે વેદના પડછાય આવી જેમ સંકળાયેલી હોય એવા સુખોને અસલી સુખ કેવી રીતે કહેવાય આવા સુખો છે નક્કી છે અને આત્માના સ્વભાવનો જે સુખ છે ભગવાન કહે છે અસલી સુખ છે આવ્યા પછી જાય નહીં એમાં કોઈ વ્યાકુળતા નહીં એની કોઈ આડસરો નહીં આવા પ્રકારનું સુખ અને જૈન કુળ મળ્યું છે જૈન શાસન મળ્યું છે એ આવા સુખને પામવા માટે જ મળ્યું છે યાદ રાખજો ભાગ્યશાળી આવા પ્રકારના સુખની ઓળખાણ કરીને એવા જ પ્રકારના સુખને પામવાનો હૈયામાં દ્રઢ અભિલાષ પેદા થાય એને ભગવાને સમ્યક દર્શન કીધું છે બોલું ફરી કેટલાક ને હજુ સમ્યક દર્શન માં સમજણ નથી પડતી એવા સમાચાર મને વાયા વાયા મળ્યા છે સમજણ ના પડે તો પૂછો કોક દિવસે સમ્યક દર્શન નું સ્પેશિયલ લક્ષણ થઈ શકે ત્યારે ખુલીને વાતો કરશું અત્યારે તો આનુષંગિક તરીકે સમ્યક દર્શન નો તમને પરિચય આપી રહ્યો શું મેં પ્રશ્ન કર્યો તમને હમણાં હા સમ્યક દર્શન નું લક્ષણ શું જેને આવા પ્રકારના અંદરના સુખની ઓળખાણ થઈ ગઈ છે અને એ ઓળખાણ થવાના કારણે એવા સુખની લગન લાગી છે આવું સુખ પામવાનો હૈયામાં અભિલાષ જાગ્યો છે એ જ સુખનું અંદરમાં આકર્ષણ જાગ્યું છે આવી જેની ભૂમિકા અંદરમાં નિર્માણ પામી છે એ આત્માને ભગવાન સમ્યક દ્રષ્ટિ કહે છે અને આવા સુખનો જેને પરિચય જ નથી આવા સુખની ઓળખાણ જ નથી ઓળખાણ કે પરિચય નથી એટલે અભિલાષ તો પેદા થવાનો પ્રશ્ન જ ક્યાં પેદા થાય ઓળખો તો અભિલાષ જાગે છે એટલે આવા સુખનો ઓળખાણ કે પરિચય જ નહીં હોવાના કારણે આ સુખની જેને અભિલાષા નથી જાગી અને માત્ર નકલી વિનાશી તકરારી ભૌગોલિક ગુલામીથી ભરેલા અને અગત્યો પેદા કરનારા એવા ભૌતિક સુખોની માયા જાણવા જેને શ્રદ્ધા હોય એ જ પામવાનો અભિલાષ હોય એમાં સુખની અનુભૂતિ થતી હોય એ આત્માઓને જ્ઞાની ભગવંતો એ મિથ્યા દ્રષ્ટિથી કહો છે સમજાય છે ન સમજાય તો પૂછો ધીમે ધીમે ચાલીશ ક્લિયર કરો સમજાય છે ભગવાન દયાળુ હતા ચક્રવર્તીને પણ જોઈને ભગવાનને દયા આવતી હતી ચક્રવર્તીને જોઈને પણ ભગવાનને દયા આવતી હતી આ વિચારો મૂર્ખ આ મોહ માયામાં લપટાઈ ગયો છે મજા કરે છે કાલે પુણ્ય પુરુષ હશે અને કહેવાય ને અહીંથી વિદાય થશે એનું છ ખંડનું સામ્રાજ્ય આત્માથી કહેવાય ને સરકી જશે પછી વિચારવાની દશા શું થશે એટલે છ ખંડના સામ્રાજ્યના માલિક ચક્રવર્તી એને જોઈને પણ ભગવાનના હૈયામાં એ દયાપાત્ર વિચારો દયાપાત્ર લાગતો તો આનું વિચારવાનું આગળ જતા શું થશે વક્ષરી નવાઈને દેશો ભાગવત રિક્વેસ્ટ રોજ આવો ટાઈમ નો બગડ ભાઈ તમારી બેસી વચ્ચે કેટલી જગ્યા છે ભાઈ આગળ ચશ્મા વાળા ભાઈ આગળ આવો યાર એટલે ભગવાને અસલી સ્વાભાવિક સ્વરૂપનું આત્મરમણતાનું જે પવિત્ર સુખ છે એવું સુખ જગતના બધા જ જીવોને મળવું જોઈએ આવો દ્રઢ નિર્ધાર પોતાના હૈયામાં પ્રભુએ કર્યો છે અને એવા પ્રકારના સુખને પામવું હોય તો એ સુખ પામવાના રસ્તે ચાલવું પડે એ રસ્તે ચાલવા માટેની ભગવાને પહેલી શરત બતાવી કે ભૌગોલિક સુખોનો ત્યાગ કરો તો જ અંદરના સુખમાં પ્રવેશવાનો દરવાજો ખુલે એ ભારના સુખો
એના ઉપરનું આકર્ષણ તોડવા માટે ભગવાન એ સુખના સુખમાં છુપાયેલી જે વિકૃતિઓ હતી ને એ વિકૃતિઓ બતાવી અઢળક વિકૃતિઓ બતાવી છે. બધી વિકૃતિઓની તો હજુ આપણે ચર્ચા પણ કરવામાં સમય નથી મળ્યો, પણ એક વાત આપણે કરી કે સંસારના સુખો એ આત્માના સુખની પ્રાપ્તિમાં અવરોધ પેદા કરનારા છે. બીજા નંબરમાં સંસારના સુખો વિકાલે જે વાત કરી તે જેમ જેમ ભોગવો તેમ તેમ તૃષ્ણામાં વધારો કરનારા છે. અને તૃષ્ણા એ સુખ છે કે દુઃખ છે? દુઃખ છે. ભાગ્યશાળીઓ, તૃષ્ણા એ સુખ છે કે દુઃખ છે? દુઃખ છે. તૃષ્ણા એ દુઃખ છે. ભોગવો તેમ તેમ તૃષ્ણા વધે કે ઘટે? ગઈકાલે ચર્ચા કરી જેમ ભોગવો તેમ તૃષ્ણા વધતી જાય. અને તૃષ્ણા જેમ જેમ વધે તેમ તેમ અંદરનું દુઃખ વધવાનું, ત્યાં સુધી તો ઠીક છે ભાગ્યશાળી. પછી આગળ જતા હવે બીજી વાત કરું કે એ ભોગ સુખો તમે જેમ જેમ ભોગવો તેમ તેમ પુણ્ય વધે કે પુણ્ય ઘટે? ઘટે. હજુ ફરી, જેમ જેમ સુખો ભોગવો તેમ તેમ પુણ્ય વધે કે પુણ્ય ઘટે? ઘટે. ઘટે. અને આ સુખો કોના ઉપર નિર્ભર છે? પુણ્ય નહીં, આ લોકો ગયા ભાવમાં અમારા જેવા બંગલા વાળા ગાડી વાળા જ હતા એમ કહું છું.
પણ પુણ્ય પાણીને જે વાપરી નાખ્યો ખલાસ થઈ ગયો, હવે આ પુણ્ય ખલાસ થઈ ગયો એટલે આ દશા જે એમને ભોગવવી પડે છે, એટલે એનો અર્થ શું થયો? આ બોલું એનો અર્થ શું થયો? તમારી આવતીકાલ આવી આવવાની છે. હા પણ સાવધાન, જો આવતીકાલ આવી ન લાવી હોય તો અત્યારથી ચિંતી અત્યારથી ચિંતી પુણ્ય વેપાર નહીં વાપરવા, જરૂર પૂરતું વાપરો. હવે આ પુણ્ય વપરાઈ જાય, ભાગ્યશાળી વપરાઈ જાય, પછી શું થાય? આ સુખ તમને મળે એટલે તકલીફ કેવી થઈ ખબર પડી તમને? આ સુખ મળવાનું બંધ થયું, આજે નહીં આવતીકાલે બંધ થવાનું છે. જો પુણ્ય ચિકાર નહીં કર્યું આ સુખ મળતું એક દિવસે, આજે નહીં તો દસ વર્ષે, દસ વર્ષે નહીં તો પચીસ વર્ષે, આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં મરી તો જવાનું છે. ક્યાં ત્યાં આ દશા પુણ્ય પૂરું થઈ જશે એટલે આવી દશા આવશે, એટલે આ સુખ મળવાનું બંધ થયું. અને અંદરનું સુખ તો પેદા કરવાનો રસ્તો તમે ક્યાં નહીં કહેવાય ને ફટક બંધ કરી દીધેલો છે, એટલે બાવાના બે બગડ્યા. જો આ સુખો ભોગવવા મળ્યા ત્યારે પણ તમે આ સુખોમાં લલચાવવાના બદલે તમે કહેવાય અંદરના સુખને ઉજાગર કરવા માટે આને ત્યાગી દીધા હોત ને તો અંદરની સુખની પરાકાષ્ઠાએ કદાચ પહોંચી ગયા હોત તો કદી ગરીબ થવાનો વારો ન આવત. પણ તમે સંસારિક હલકી કક્ષાના અલ્પ પુણ્યથી મળી જનારા એવા સુખની લાલચમાં એવા આશક્ત થયા કે વૈરાગ્ય દ્વારા આત્મરમણતા કરવા દ્વારા અંદરનો જે આનંદ મેળવવાનો રસ્તો હતો એને તો તમે ક્યારના કેવા ને તાળા મારી દીધા, એટલે આત્માનું સુખ તો તમને મળ્યું નહીં અને આ સુખ હતું એ તમે કેવા ને લાલચમાં ભોગવી પુણ્ય પૂરું કરી નાખ્યું. આ સુખ ખલાસ થયું, બે બાજુથી લટકી આવે રસ્તામાં સંસારમાં રખડીને દુઃખી ન થાવ તો બીજું થાય પણ શું ભાગ્યશાળી. એટલે હું જે કહું છું કે સંસારના સુખો છે એ બે રીતે અનર્થ કરે છે. એક તો અંદરનું સુખ પેદા થવા નથી દેતા, આ પહેલો માઇનસ. સંસારના સુખોની રમણતા એ અંદરનો આત્મરમણતાનો આનંદ છે એના દરવાજા બંધ કરી દે છે, એટલે એ સુખથી જીવ વંચિત થઈ જાય, આ પહેલો માઇનસ. અને આ સુખ ભોગવાઈને પૂરું થાય એટલે આય ચાલ્યું જાય, આનો વિયોગ થઈ જાય, એટલે બે બાજુથી જીવ લટકી પડે, બે બાજુથી લટકે એટલે પછી આ સંસારમાં ભટકે. સમજાય છે? એટલે અમે એટલે કહીએ છીએ કે સંસારના સુખો ભોગવવા જેવા નથી બનતી, સમજાય છે? અને બીજું એક લોજિકલી વાત કરું તમારી યાદ કે સર ચૂક્યા છો, તમને કેવા સુખો જોઈએ સંસારની દ્રષ્ટિએ? સંસારની દ્રષ્ટિએ તમને કેવા સુખો જોઈએ? કેવી ગુણવત્તા વાળા? હલકા સુખ જોઈએ કે સારામાં સારા સુખ જોઈએ? હલકા સુખ જોઈએ કે સારામાં સારા જોઈએ? સંસાર, હવે આત્માની વાત નથી કરતો, સંસારની દ્રષ્ટિએ તમારે સુખો કેવા જોઈએ? સારામાં સારા જોઈએ. તમને જેટલું સારામાં સારું મળે એટલું સારામાં સારું મેળવીને ભોગવવાની તમારી માનસિક તૈયારી ખરી? તમારાથી જે મેળવી શકાય એમાં ઊંચામાં ઊંચી કક્ષાનું સુખ તમે પસંદ કરો ને કે હલકી કક્ષાનું પસંદ કરો? મને એમ લાગે કે તમે સર આત્માને તો નથી સમજ્યા, લૌકિક દ્રષ્ટિએ પણ છે ને તમે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે. હા, હું પુરવાર કરી આપું, બધે આપણે લોજિક સાથે વાત કરીએ છીએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તમે અજ્ઞાનના અંધકારમાં સરકી પડ્યા છો, પણ ભૌતિક દ્રષ્ટિએ પણ કહેવાય ને તમે લોકોએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું. કેમ દેવાળું ફૂક્યું છે એનું કારણ કહું. મને ખબર છે કે તમને બધાને જે સુખો એકવાર ભોગવતા આનંદ આવે છે ને, ચાર દાડા, આઠ દાડા, પંદર દાડા, એ ભોગવ્યા પછી તમે એ સુખથી એવા ટેવાઈ જાઓ છો, તમને એ સુખ ભોગવવાની આદત થઈ ગઈ. પહેલા દિવસે સુખ ભોગ્યું ત્યારે જે આનંદ આવતો હતો ને, હવે રૂટીન થઈ ગયું, હવે એવી મજા નથી આવતી. પંદર દાડા સુધી એક સરખું સુખ ભોગવ્યું એટલે હવે આનંદ સીમિત થઈ જાય ને, અને સીમિત થયા પછી ઈચ્છા શું જાગે? હવે અનાગતના કઈ વધારે સારું. અરે પણ પહેલેથી જેટલું
સારામાં સારું હતું એ ભોગવવા બેઠા છો, હવે એના કરતા વધારે સારું ક્યાંથી લાવશો? એટલે રડવાનું. તમને ખબર છે ઘણી વાર ભાગ્યશાળી ભવિષ્યમાં ગયો હોઉં છું, મને ડાયાબિટીસ થઈ ગયો, મને ડાયાબિટીસ છે, હકીકતમાં છે. ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવાનો ડોઝ કેવો આપે? હાઈ ડોઝ પહેલેથી આપે. શરદી ક્રોનિક શરદી છે, હાઈ ડોઝ આપે પહેલેથી? કેમ ના આપે મને હમણાં? પહેલેથી ક્રોનિક દવા કેવા, હાઈ ડોઝ આપીને તો રોગ સીધો ફટાક થઈને કંટ્રોલમાં આવી જાય ને. ડોક્ટર પહેલેથી, અહીંયા કોઈ ડોક્ટર છે કે આ સભામાં? ડોક્ટર સમજે છે હાઈ ડોઝ આપીશું ને તો 3 દાડામાં સર્દી મટી જશે, પછી પછી એનું શરીર એવું આદિ બની જશે કે પછી જિંદગીમાં જ્યારે ત્યારે શરદી થાય છે ત્યારે એને હાઈ ડોઝ જ આપવો પડે, એને માઇલ્ડ ડોઝ પછી અસર નહીં કરે. અને એકવાર હાઈ ડોઝ જો કહેવાય કોઠે પડી ગયો ને, હવે એનાથી તો ઉપરની કોઈ દવા જ નથી. એટલે જ્યારે હાઈ ડોઝ શરીરમાં કહેવાય ને કોઠે પડી ગયો, એટલે કે એની આદત થઈ ગઈ, ટેવાઈ ગયો, હવે એને આગળ અત્યંત અલ્પ કક્ષાના સુખદીશમાનું હવે જયારે આદત થઈ ગઈ કે હવે આમાં મજા નથી આવતી, કોક તમે એના કરતા થોડું વધારે કહેવાય ને સુખ ભોગવો તો તમે રાજી રાજી થશો. નિરાશ થયા સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ બચતો નથી. આજે 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 હું ગેરંટી કહું છું, અહીંયા તમે જેટલા બેઠા છો ને, ભલે મોહથી મૂળ હોવાના કારણે તમારી અંદરની વાસ્તવિક સ્થિતિ ને તમે ન જાણતા હો, તમે બધા નિરાશ છો. કઈ તમને ખૂટે છે? કઈ કાના કરતા વધારે સારી સ્થિતિ તમારે મેળવવી છે? શબ્દમાં બોલવાની તમારી પાસે કહેવાય ને વાચા કે આવડત કે હોશિયારી છે જ નહીં. એટલે હવે આગળ શું જોઈએ છે? તમને હું પૂછું શું જોઈએ? તમે મને ભણાઈ નહીં શકો, તમને જ કરતા કમ નથી, પણ તમને એટલી ખબર છે કે કઈક મને અંદરમાં કહેવાય ને કમી છે, કઈક ખૂટ્યા કરે છે. આ હું જે પરિસ્થિતિમાં અત્યારે જીવું છું એનાથી મને વાસ્તવમાં સંતોષ નથી. આ લગભગ અહીંયા બેઠેલી એક વ્યક્તિની વેદના છે. બરાબર બોલું છું? હા કે ના તો બોલો યાર. અહીંયા બેઠેલી એક વ્યક્તિ પોતાની વર્તમાન પરિસ્થિતિ આ પરિસ્થિતિમાં સુધારો કરવાની તાકાત નથી અત્યારે. તમારી વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એમાં સુધારો કરવાની તમારી કોઈ આવડત તાકાત પુણ્ય જ નથી. અને આ પરિસ્થિતિમાં હવે અજંપો થયા કરે છે, કારણ કે આ પરિસ્થિતિમાં તો કહેવાઈ ગયા છો, હવે એમાં મજા નથી આવતી. એટલે કંઈક આગળ વધવું છે, પણ શું આગળ વધવાનું, કઈ બાબતમાં આગળ વધવાનું, કેવી રીતે આગળ વધવાનું કઈ ખબર નથી. એટલે આમ કહેવાય ને પેલા ભ્રમિત માણસની જેમ ગોથા ખાયા કરો છો, અને જ્યાં જે સૂજ્યું એ આડે ધડ કહેવાય રસ્તા અપનાવવાના પ્રયત્ન કરો છો. પણ એક વાક્યમાં કહીએ તો અહીંયા બેઠેલા તમારામાંથી એક પણ વ્યક્તિ, કારણ કે તમારા પુણ્ય પ્રમાણે જેટલું મળ્યું એટલું તમે કહેવાય ને ભોગવવાની ટેવ પાડી દીધી છે, આના કરતા વધારે પુણ્ય છે નહીં. અને આની અંદરમાં હવે ટેવાઈ ગયા એટલે કહેવાય કે હવે મજા આવતી નથી. એટલે કઈ ચેન્જ કરવો છે, પણ શું ચેન્જ કરવો એની ખબર જ તમને નથી પડતી. એટલે આ સવારની અંદર જે આ બેઠેલા છે બધાના માટે પાઠ ઉપર બેઠા કે આ સફેદ કપડાવાળા સિવાય ગાની વાત છે, બધા અંદરથી બેચેન છો, અસંતુષ્ટ છો. તમે અજંપા ભરેલી પરિસ્થિતિમાં અંદરથી ક્યાંક ને ક્યાંક ઓછા વધતા અંશની અંદર તમે બધા હતાશાના ભોગ બનેલા છો. તમારા જીવનની એક વાક્યમાં કહું તો તમે પૂર્ણ એવા સંતુષ્ટ નથી. તમને એવું નથી લાગતું બસ હવે મારે કરવાનું કાંઈ બાકી નથી રહેતું, મારે જીવનમાં જે જોઈતું તું એ મને મળી ગયું છે, અને મને અત્યારે જે મળ્યું છે એનાથી હું રાજી છું, હવે મને કોઈ અપેક્ષા નથી. આવું એક પણ વ્યક્તિ આ સભામાં ખરી કહી શકે કુમારીથી? બોલો ને.
એનો મતલબ એ થયો કે તમારી દુનિયામાં સરવારે અંતે આગળ ખાઈ છે, આગળ તમારે સોસાવા સિવાય તમારા માટે કોઈ રસ્તો જ નથી બચતો. અમે અહીંયા બેઠેલા ગૌરવથી કહીએ છીએ, અમે જ્યાં બેઠા છીએ અને પરમ સંતુષ્ટ છીએ, બસ અમને જે રસ્તો મળી ગયો છે એનાથી એવા અમે આનંદમાં છીએ. હવે અમને ક્યાંય કાંઈ કાંઈ મેળવવાની ઈચ્છા પણ નથી થતી, અમને એક કરતા આપણા અંદરમાં રમવું છે, કાંઈ કરવું નથી, પરમ આનંદ. અમે અમારા ખુદના જીવનથી પરમ સંતુષ્ટ છીએ, દાવો કરીને કહું છું. અડધી રાતે પરીક્ષા કરવાની છોડ, સમજણ પડે છે? ડાયા થા, આ ભગવાનનું શાસન મળ્યું છે ને, આ અધ્યાત્મનો અને આ સાચા કલ્યાણનો, સાચા અંદરના સુખને પ્રગટ કરવાનો માર્ગ જો આ ભાવમાં મનુષ્ય ભાવ હરી ગયા ને, આ મનુષ્ય ભાવ હરી ગયા, જિંદગી પૂરી થઈ ગઈ અને સાધના કરવાનું ચૂકી ગયા, તો આ સંસારમાં પિરિયડ જો ગાય ભેંસ કૂતરા મિયાના રઝળે છે ને તમારી સામે, આ દુનિયાના ગરીબો અથવા તો બીજા હજારો લોકો જે રીતે કહેવાય ને આખા દી પોતાનો સંસાર નિભાવવા માટે જે સંસાર વેઢાવી રહ્યા છે, તમારે અનંત કાળ સુધી એમાં ભટકવું પડશે. એના કરતા આવો સરસ મજાનો કલ્યાણનો ચાન્સ મળ્યો છે, અપનાવી લો ને ભાગ્યશાળી, સમજાય છે? એટલે સંસારના સુખોની વાસનામાં ટોઈ જવાથી આત્માના સુખને ખુલવાના દરવાજા બંધ થઈ જાય છે, એક માઇનસ, અને બીજા નંબરમાં સંસારનું સુખ એક દિવસે પુણ્ય પૂર્ણ થતા બે ચાલ્યું જાય છે, એટલે જીવ બે બાજુથી લટકી પડે છે આ સંસારના સુખને ભોગવવાની વાસનાઓના કારણે. એટલે હું એમ કહું છું, અમારી ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે બાબાના બે બગડ્યા, આ જીવ અધ્યાત્મના સુખથી તો કહેવાય ને ચૂક્યો, સંસારી સુખે ચાલ્યા ગયા એનાથી જ ચૂક્યો, બે બાજુથી વિચારો દુખી થા. અને એટલે કહું છું, આવો દિવસ આવે પહેલા સાવધાન થઈ જાવ, દયાળુ પ્રભુએ આપણને બચાવી લેવા માટે આ શાસન નામનું વાહન તંતુ મૂક્યું છે, એનું આલંબન લઈ લો અને આત્મસાધના કરો તો પરમાનંદ અનુભવાશે. એટલે ભગવાન કહે છે કે આત્માના સુખને પામવા માટે સંસારના સુખો છે છોડવા દેવા છે. હવે એ સંસારના સુખો છોડવા હોય તો કેવી રીતે છૂટે? સુખની વાસના જો છૂટી નથી અને સુખ છૂટી ગયું ને તો એ સુખ વળી પાછું વળ્યા વગર નહીં. અમારે ત્યાં ભગવાન કહે છે, અમે દીક્ષા લીધી, સંસાર છોડ્યો, પણ સંસારની વાસના ના છોડી, એટલે કે મોહ માયાની વૃત્તિઓ ના છોડી લે, મરીને પાછા જ્યાં જઈશું ને ત્યાં પાછો સંસાર લભણે લખાવા, સમજાયું? સંસાર છોડ્યો પણ સંસારની વાસનાઓ ના છોડી, એટલે કે મોહ માયા વૃત્તિઓ ભોગ સુખની ઇન્દ્રિયના વિષયો અને ભૌતિક પદાર્થો એનું આકર્ષણ ના છૂટ્યું, તો ભગવાન કહે છે દીક્ષા લેવા છતાં પણ જન્માંતરમાં ફરી ફરી આ સંસાર પાછો લમણે રખાવા. એટલે સંસારના સુખોને ઠુકરાવતા અનિવાર્ય શરત એ છે કે કાયમી બચવું હોય તો સુખને છોડવા માટે એ સુખની વાસનાઓને છોડો. અને સુખની વાસનાને છોડવી હોય તો શું કરવું પડે? તો ભગવાન કહે છે સુખ છોડો. અરસ પડે છે, સાચું કે તો ડાબા પગના સત્વારે જમણો પગ ચાલે કે જમણા પગના સત્વારે ડાબો પગ ચાલે? પેલો કયો પડવા, પેલો કયો પડવા? એવું નહીં, જે શ્વાસ નથી ચાલતી હોય એ પગ પેલો પડવા, તો જમણાના સથવારે ડાભો ચાલે છે, ડાભાના સથવારે જમણો ચાલે છે, બે એકબીજાના પૂરક છે. એટલે તમારે સંસારનો સંસારને છોડવો હોય તો એની વાસનાને પહેલા છોડો, અને વાસનાને છોડવી હોય તો એના માટે સંસારને છોડો, સમજે? એક વાર સમજી રાખજો ભાગ્યશાળી, હું તમને કહું ભૂત વળગ્યું હોય ને ભૂત કરવા કોણ આવે? બોલો ને ભાઈ, ભૂવો શું કરે? ભૂત ને કાઢવા માટે ભૂવો શું કરે? એમ કોને પૂછે? તારે શું જોઈએ? જે માંગે બધું આપે રાખે.
નીકળી જાય ને ભૂત, એને તમે પંપાળો, જે માંગે આપો, એને રાજી રાખો, તો એ ભૂત અહીંયાથી વિદાય થઈ કે ના થાય? શું વાત કરો? ખરેખર મને બધી ખબર, આખી દુનિયામાં શું ચાલે છે? હા, ભૂત મળી ગયું છે, ફરીને બોલો, 5 મિનિટ મહેરબાની કરીને ચિંતા રાખજો, વધારે નહીં ઉઠાય. ભૂત મળી ગયો, હવે ભૂતને પંપાળે, એ ભૂતને રાજી રાખે, તો ભૂત અહીંયા ચીટકીને જામ થાય કે ભૂત રવા ના થાય? ચીટકીને જામ થઈ જાય, એને રવાના કરવું હોય તો શું કરવું પડે? એને મારપીટ કરવી પડે, બરાબર ને? એને પંપાળો તો કાયમી ચીટકી જાય, અને એને મારપીટ કરો, એને ભૂખ્યું રાખો, એને ખાવાનું નહીં મળે, ભૂખ્યું રાખો, તો કંટાળીને રવાના થાય, બરાબર છે? ભગવાન કહે છે કે તમને બધાને પણ ભૌતિક સુખોની વાસનાની ભૂતડી વળગેલી છે. તમને બધાને ભૌતિક સુખોની વાસનાની ભૂતડી તમને વળગેલી છે, અને આ ભૂલો ક્યાંથી અહીંયા ઇન્ટરપ્ટ કર્યો છે? મારું કામ જ એ છે, જેના જેના મનમાં ક્રોધ, લોભ, અહંકારના ભૂતડા વગેરે હોય ને, એ બધાના ભૂતડાને કાઢવા માટે અમે કો બોલાવો ત્યાં જઈએ છીએ. હા, સમજાય છે વાત? સાહેબ, ઘણા લોકો કે સાહેબ અમારે ઘેર પગલા નથી કરતા, તમારે ભૂતડી કાઢવી હોય તો તમારે ઘેર મારા ગુરુદેવે એવું મને શીખવાડ્યું છે, જેના ઘરે ઘર તેરાસર હોય તો એના ઘરે દર્શન કરવા, પ્રભુને દર્શન કરવા જવા, અથવા જેના ઘરમાં કોઈ વ્યક્તિ માંદી એવી પથારી વસ છે જે બહાર નીકળી શકે એવી સ્થિતિ નથી, એને ગિરિયામણા કરવાની છે, તો પણ અમે એના ઘરે. બીજા નંબરમાં, કોઈ વ્યક્તિ બહુ મોટી શાસન પ્રભાવક તપશ્ચર્યા કરે તો એના ઘરે એની અનુમોદના માટે, અથવા તો મોટું જીવન ભર બ્રહ્મચર્ય એવા વ્રત નિયમ કરે તો એની અનુમોદના અર્થે એના ઘરે જવાનું. ચોથા નંબરમાં, શ્રી સંઘ કોઈ કારણથી એના ઘરે જતો હોય, સંગથી જુદા ન પડાય, સંગની સાથે જવાનું. આ ચાર કારણ સિવાય પદવીધર મુનિવરો હોય એ કોઈ ગૃહસ્થના ઘેર ન જાય. અને નાના સાધુ, એને પાંચમું કારણ આ, કે જો ગોચરી અને પાણી ભરવા જવા માટે એને સાધુ શ્રાવકના ઘેર જવાની છૂટ, આ પાંચ કારણ સિવાય ગૃહસ્થના ઘરે ક્યારેય જવું નહીં, એવું અમારા ગુરુદેવ ભદ્રંકર શ્રીશ્વરજી મહારાજાએ અમને શીખવાડ્યું છે. પણ કોઈની ભૂતડી રવાના કરવાની હોય અને એને ખરેખર ભૂતડી કાઢવી હોય તો અમે આવા થયા. ભૂતડું કાઢવું છે તો 2 મિનિટમાં આવું પૂરું કરું. તો શાસ્ત્રકાર ભગવાન તો કે છે કે આ આ ભૂતડી એને પંપાળો તો એ તકલીફ થાય, એ ક્યારેય રવાના ન થાય. જેને વાસનાની ભૂતડી કાઢવી હોય એને એ વાસનાને પોષવાનું બંધ કરવું પડે, વાસનાને પોષવાનું બંધ કરવું પડે. શરીરને પણ તમે ખોરાક આપો તો શરીર સુકાતું જાય કે તગડું થાય? શરીરને પણ તમે ખોરાક આપો તો એ શરીર સુકાતું જાય કે તગડું થતું જાય? શરીરને સુકવી નાખવું હોય તો શું કરવું પડે? ખોરાક આપવાનું બંધ કરવું પડે. ભોગ સુખ નો વાસના એની તૃપ્તિ માટે, ભોગ સુખ એ ખોરાક છે, જેમ જેમ ભોગ સુખ ભોગવો તેમ તેમ વાસના તગડી થાય, જેમ જેમ ભોગ સુખ ભોગવો તેમ તેમ વાસના તગડી થાય. એ વાસનાને જો સુકવી નાખવી હોય તો ભોગ સુખનો ખોરાક આપવાનું બંધ કરવું પડે. એટલે વાસનાને ખતમ કરવી હોય તો સુખો નો ત્યાગ કરો. સુખો ભોગવીને, મોહના નિમિત્તોની વચ્ચે રહીને, ઇન્દ્રિયોની વાસનાને પોષીને અંદરની વાસના ખતમ કરવાનું શક્ય નથી. અને અંદરની વાસના ખતમ ન થાય ત્યાં સુધી આત્માનો આનંદ જે છે ઉજાગર થઈ શકતો નથી. એટલે આખો એ માર્ગ છે. તો સુખને છોડવા હોય તો વાસના છોડો તો સુખની લાલચ જાય, અને સુખને જો છોડવું હોય તો વાસના છોડવાની, વાસનાને છોડવા સુખ છોડવાનું, એ છોડવી હોય તો એના માટે હવે કેવી રીતે આગળનો રસ્તો ક્લિયર કરવો એની વિશેષ વિચારણા આગળ ઉપરના પ્રવચનમાં આપણે કરતા રહીશું. ભાગ્યશાળી પરમ પુણ્યથી જ્યારે આ યોગ મળ્યો છે તો ભાવિત થઈને હવે જીવનની દિશા બદલો, આત્મા તરફ વળો, અને અંદરની ખુદની જે સાત્વિક તાકાત છે એ ઉજાગર કરીને પ્રભુના ધર્મના રંગે રંગાઈ આત્માની વિશુદ્ધિ કરવા દ્વારા પરમ સુખના માર્ગે તમે પદાર્પણ કરો. ભાગ્યશાળી સુંદર આરાધના કરીને જીવન સફળ બનાવો. વધારે ટાઈમ નથી લેતો. નાનકડા મહારાજે આગળ કીધું છે 3 દિવસ પછી વાર કયો, કઈ તારીખો છે?
મનોબળ કેળવો ભાવના કર્યો એક એક ઉપવાસ નું મચખાણ લઈશ પણ